डोम काई नी मरी उला सारन नान हरन मरी सारण लाल होड़ा जी जी मरी राजा लौदा जी राजा लौदा जी आदा भाई राजदाई उदानी से अन जे इतना बड़ा ना शौक नी मलपा बाप है मरी राजबाई उदानी देवी एक गाना खेडू पोता नु गाडू लई અને ધીરે 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 પોતાના માર્ગે હાલ્યો જાતો તો બાબો અને તેદી આના ગાડે મરી આઈ રાજલ બેઠી બાબો અને તેદી ગાડેની માલબા ઘીના ઘડા ફેર્યા નતા પણ કે આ તો હાલ ખાલી કમ છે આમાં તો કાઈ નથી હ કે મારે હું વાત કરવી હવરના પોરની માલપા નીકળ્યો અને એક કુંવારી કન્યાને સુકન અબસુકન ધ્યાન મને એટલે આજ મારો વેપાર નો થયો આજ મારો ધંધો ખોટવા ગયો એ ભલામણા બીજી વાત કર કુંવારી કન્યાના હકન કોઈથી મોળા ન હોય પાછું વાળીન જો હા પાછું વાળીન જો અને પાછું વાળીન જોયું ને તેદી ઈ ઘડા ઘીના ભરીને સલકાઈ ગયા હતા ઓ બાપ ને તેદી વાણિયો હતો સાચનો ને વાણિયો પામી ગયો અને તેદી પગમાં પડી ગયો તો અને વાણિયો પામી ગયો અને તેદી વાણિયાને એટલું માતાજીએ પૂછ્યું કે કેવો છો કે હું તો કે સાચનો વાણિયો છું કે મેર પાન્યા કે મારે પાના પડ્યો તું કે હા પણ મારી હવે ગાડે બેઠી છે હવા સવાય નહીં હવે તો તારે તરાવણા સુધી આવવું પડશે અરે પણ કે થે દિલ્હીના દરબારમાં દિલ્હીનો બાદશાહ મારી વાત આવે છે બાબા મારી આટલું કર્યું કે તરાવણા સુધી થે દિલ્હીના દરબારમાં તને આકલો મારણ થે દિલ્હી દરબાર પહોંચતી હો તો એક તરાવણા સુધી નહીં આવી એક બાપ અને કેદી મારી રાજલ ઉદાની તરાવણાનો શોક આવીને ઊભી રહી દીધી હો બાપ અને તેજી માતાજીને એટલું કીધું તું કે મારી એક પલ ઘડી અહીંયા ઉભા રહ્યો એક પાંચ મિનિટ ઉભા રહ્યો ને તો મારા ભાઈના છોકરાને લઈ આવું ને તો એ તમારા દર્શન કરી લે બાબા કે ભલે વાણિયા જા પણ હવે આવજે બાબા આખું ગામ દર્શન કરી ગયું પણ વાણિયો આવ્યો નહીં પછી આખું ગામ દર્શન કરી લીધા છેલ્લે એના બૈરા છોકરા લઈને વાણિયો પગમાં પડી ગયો કે બોલ બાપ હવે હું કરું તને શું જોઈ છે તને માંગે માંગી આજ કરી દઉં બાબા મારી મારે કાંઈ જોતું નથી પણ હું તને એટલું કહું છું જેથી મને વિપદ વેળા પડે જેથી મને દખ પડે અને તેથી આ પાદરના પાણે પોકાર કરું ને તેથી તું વહેલી આવજે વાતું તો કામો કામ ઘણા કરે છે અને આ કોક ની કરેલી તો છે હું કઈ કોઈ કલાકાર નથી હો બાપા પણ ટૂંકમાં વાત કરવી છે નાનો એવો પ્રસંગ છે મારી આ રાજભાઈ નો એ રાજભાઈ નો અહીંયા પાણો રહ્યો છે પાદર ના પાણે એ વસવાટ થયો છે બાપ અને તેથી વાણિયા ને દર્શન દઈ અને તેથી મારી ભગવતી રથડો લઈને આકાશના માર્ગે હાલી નીકળી ને તેથી
મુસલમાની સરદારની નવાબની સરકાર આવી તે દી ઈ કિલો ખોદાણો અને રાતે સણે પાયો સણે અને પલિંગ બારી કાઢે અને વંડી સણે રાતે સણે દિવસે પડી જાય બે ત્રણ દિવસ આવું બન્યું એટલે ગામની માલપા કઈક જોહેતરી વસ્તાર કોણ હશે એ તો વર્ષો ઝુકવી આવી ગયા કે આપણા ગામમાં છે ને કપૂર છે ને તલક છે ને એની કહે જાઓ અને તેદી એ વાણિયાને બોલાવ્યો કે ભાઈ આ વંડી રહેતી નથી રાતે સણવીસી દિવસે પડી જાય છે તો આનો કઈ ઉપાય કે અમારા છોકરા થોડા પાડી દેવા આવે છે અરે પણ કે તારા છોકરા પાડી દેવા નથી આવતા પણ આ રહેતી નથી તમારા કોઈ દેવસ્થાન આયા હતા એવું કોક કહેવાય છે કે અમારા વડવા વાતું કરતા કે અમારા દાદાના ગાડે આયા આવ્યા હતા અને તેથી વાણીઓ ટૂંકમાં વાત કરે કે તમારે હવે આ વંડી રાખવી છે ને આ કિલો ઉભો કરવો છે ને કે હા કે જેમ રામ સીતાજી નું હરણ કરી અને રાવણ જેમ લંકા ની માલ પર લઈ ગયો અને તેથી સીતાજી ની શોધ કરવા માટે હનુમાનજી અરે કે ભલામણા ક્યાં તરાવડા ને ક્યાં લંકા પણ કે વાત તો સાંભળો મારી જેમ હનુમાનજી એ યુક્તિ સુજી અને જેમ પથરા ની માથે લખ્યું હતું ને જય શ્રી રામ જય શ્રી રામ અને જો હવે તારા આ કિલ્લો ઉભો કરવો હોય ને બાપ તો આ કિલ્લા ની માથે પાણે પાણે લખવા પડે જય રાજલ ઉદાની જય રાજલ ઉદાની જય રાજલ ઉદાની જો પાણો ખાવા દઉં ને તો તો રાજભાઈ ઉદાની નો કેવા ਆਏ ਉਦਾਸਰਣਾ ਜਨ ਜਗਤ ਰੀ ਰਹੀ